સુરતમાં કોઈ જગ્યા જો જોતો હોય દાળ પકવાનનો, તો એ માત્ર ને માત્ર મોટા વરાછામાં હરિકૃષ્ણ દાળ પકવાનમાં જ મળશે. ટેસ્ટ કરી લે. ખરેખર દાળ પકવાન એકદમ જોરદાર વેરાયટી છે. આખા સુરત તમે ફરેલા છો ને તો અંબિકા પિનેકલમાં તમારે દાળ પકવાન ખાવા માટે સ્પેશિયલ આવવું પડશે, એટલા જોરદાર ટેસ્ટ છે. રાજકોટમાં 15-20 વર્ષથી આ કાર્યરત છે અને એની જ બ્રાન્ચ અહીંયા છે, તે આપણે સેમ ટુ સેમ રાજકોટનો જે ટેસ્ટ છે એ જ ટેસ્ટ તમને અહીંયા મળવાનો છે. તો અહીંયા તમને દાળ પકવાન છે, દહીંવડા છે અને ભૂંગળા બટેટા છે, તને 3 વેરાયટી મળવાની છે. એ પણ કાઠિયાવાડી ઓરિજિનલ જે ટેસ્ટ છે રાજકોટનો એ જ ટેસ્ટમાં તમને મળવાનું છે. તો એક વખત જરૂરથી અહીંયા આવો અને કઈ કઈ વેરાયટી છે, કેવી રીતે બનાવે છે એ આપણે બધું જોવાના છે. ઓનર સાથે વાત કરવાના છે, કેટલા સમયથી અહીંયા છે અને કઈ વેરાયટી લોકો વધારે ખાવાનું પસંદ કરે છે, બધી જ વસ્તુ આપણે છે એ ડિટેલમાં જોવાના છે. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અમારા ચેનલમાં નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂઆત કરીએ. તો આપણે હરે કૃષ્ણ દાળ પકવાનના ઓનર આપણી સાથે છે. શું નામ તમારું? મહેશભાઈ સાપરા. મહેશભાઈ, આપણે અહીંયા કેટલો સમય થઈ ગયો? 1 વર્ષ થઈ ગયું છે. અને કઈ કઈ વેરાયટી આપણે રાખીએ છે? દાળ પકવાન છે, દહીંવડા છે, ભૂંગળા બટેકા છે અને છાશ. બરાબર. તો અહીંયા જે આપણે વધારે પડતા ક્લાયન્ટ આવે છે, ગ્રાહક આવે છે, કઈ વસ્તુ વધારે ખાવાનું પસંદ કરે છે? વધારે અમારો ફેમસ દાળ પકવાન છે, રાજકોટનો સેમ ટેસ્ટ છે. રાજકોટમાં પણ મેં સાંભળ્યું છે તમારી બ્રાન્ચ છે, તો ત્યાં કેટલો સમયથી ચાલે છે? ત્યાં અમારે 15-17 વર્ષ થઈ ગયા રાજકોટની અંદર. અને આ જે પકવાન છે અને બધું દાળ છે બધું રેડીમેડ લઈ આવો છો કે ઘરે જ બનાવો છો? બધું ઘરે બનાવો, હોમ પ્રોડક્ટ બધું જ ઘરે જાતે જ બનાવવાનું. અને મેં ઘણા રિવ્યુ લીધા પછી જોયું કે કોઈને પણ કઈ સાઈડ ઇફેક્ટ નથી થતી, તો એનું કારણ શું કે બધા મસાલા જે છે તે તમે ઘરે જ બનાવીને? નોર્મલ મસાલા છે કોઈ, એટલે જે મસાલા છે તમે ઘરે જાતે જ બનાવો છો, મતલબ રેડીમેડ નથી. જે રેડીમેડ હોય એમાં સાઈડ ઇફેક્ટ થવાની શક્યતા હોય છે. તો તમારા સ્વાસ્થ્યનું પણ અહીંયા ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે અને પાર્સલની પણ સારી એવી સુવિધા છે. પાર્સલમાં આપણે કેવી રીતે પાર્સલ આપીએ છીએ? જો આ રીતે દાળના ડબ્બા આપીએ છીએ કમ્પ્લીટ, એટલે આ જે છે તે આપણે ઢોરાય નહીં અને સેફટી રહે, અને થેલીમાં છે તે નુકસાન પણ કરે છે. ઘણા થેલીમાં ભરી દેતા હોય છે પણ એ જે છે તે નુકસાન કરતું હોય છે. તો આ પ્રમાણે છે દાળ પકવાન અહીંયા આપવામાં આવે છે પાર્સલમાં, અને અહીંયા કેવી રીતનો ટેસ્ટ છે એ પણ આપણે જોવાના છે. તો અહીંયા ઘણા બધા ગ્રુપમાં નાસ્તો કરવા માટે આવે છે, સ્પેશિયલી ઘણા દૂર દૂરથી આવે છે. તો હવે આપણે જોઈએ કે આ ભાઈ છે ક્યાંથી આવે છે અને કેમ અહીંયાને જ દાળ પકવાન એને પસંદ આવે છે. તો ક્યાંથી આવો છો? હું કતારગામથી આવું છું અને અઠવાડિયામાં 2-3 વખત રેગ્યુલર આવું છું અને છેલ્લા વર્ષ દિવસથી 2-3 વખત કન્ટિન્યુ આવું છું. સેમ સૌરાષ્ટ્ર જેવો ટેસ્ટ જો સુરતમાં કોઈ જગ્યાએ જો જોતો હોય દાળ પકવાનનો, તો એ માત્ર ને માત્ર મોટા વરાછામાં હરિકૃષ્ણ દાળ પકવાનમાં જ મળશે તમને. મતલબ અહીંયા જેવો ટેસ્ટ બીજા આખા સુરતમાં ક્યાંય નહીં? સુરતમાં કોઈ જગ્યાએ નહીં. પ્યોર સૌરાષ્ટ્રનો ટેસ્ટ, છાશમાં બી સૌરાષ્ટ્રનો ટેસ્ટ અને દહીંવડા અને ભૂંગળા બટેટામાં બી પ્યોર સૌરાષ્ટ્રનો ટેસ્ટ. સૌરાષ્ટ્રનો ટેસ્ટ માટે તમારે હરિકૃષ્ણ દાળ પકવાનની જ મુલાકાત લેવી પડે. મતલબ આખા સુરતમાં તમારે જો સૌરાષ્ટ્રનો ટેસ્ટ લેવો હોય દાળ પકવાન અને દહીંવડામાં, તો અહીંયા જ આવવું પડે. તો હરિકૃષ્ણ દાળ પકવાન સિવાય કોઈ નામ જ નથી. તમે અહીંયા કેટલા સમયથી આવો છો? 1 વર્ષથી રેગ્યુલર અઠવાડિયામાં 2-3 દિવસ આવું છું. અને મારા ગ્રુપ સર્કલમાં લગભગ 20-25 મિત્રો છે. 20-25 મિત્રો અઠવાડિયામાં 2 વખત તો બધા આવે જ છે. બરાબર.
તો આપણે આપણા જે દર્શક મિત્રો છે અને કઈ જગ્યા અહીંયા પ્રેફર કરી શકીએ કે કઈ વેરાયટી તમે પ્રેફર કરી શકો? દાળ પકવાન છે, ભૂંગળા બટેટા છે અને દહીંવડા, બધી જ વસ્તુ પ્યોર અને એકદમ હેલ્ધી છે, તમને શરીરમાં કોઈ દિવસ નુકસાન નહીં કરે. અને હું રેગ્યુલર 3 વખત ખાઉં છું વીકમાં, મને કોઈ દિવસ શરીરમાં નુકસાન નહીં કરે. બરાબર, મતલબ એવા કોઈ એક્સ્ટ્રા તેલ મસાલા યુઝ નથી કરતા કે શરીરને કઈ પ્રોબ્લેમ આવે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ છે તમે સાંભળ્યું, તો આ પ્રમાણે તમે અહીંયા આવી શકો છો. કયા ઘણા બધા નાસ્તો કરે છે આપણે જોઈ શકીએ છીએ. તો શું નામ તમારું? સુધીરભાઈ. સુધીરભાઈ, આપણે કેટલા સમયથી અહીંયા આવીએ છીએ? અહીંયા ઘણા સમયથી આવું. અને કઈ વેરાયટી તમને આમ પસંદ આવે? દાળ પકવાન. દાળ પકવાન. અને બીજી વેરાયટી આપણે તમે કઈ ટેસ્ટ કરી છે? નથી કરી, પણ દાળ પકવાન મને વધારે ગમે. દાળ પકવાન મતલબ કોઈને પણ ખાવા હોય સુરતમાં તો અહીંયા હરે કૃષ્ણ, હરે કૃષ્ણ માં આવી શકે, કારણ કે રાજકોટની જે બ્રાન્ચ છે એમાં સેમ ટુ સેમ અહીંયા ટેસ્ટ મળે છે. તમને ઓથેન્ટિક ટેસ્ટ છે. આવો આમ તમે આમ દાળ પકવાન બીજે ટેસ્ટ કર્યા છે અત્યાર સુધીમાં સુરતમાં? સુરતમાં નહીં, રાજકોટમાં નહીં. બરાબર, સુરતમાં. તો આપણે જે દર્શક મિત્રો જોવે છે અહીંયા આવી શકે? હા, આવી શકે ચોક્કસ. રાજકોટનો ટેસ્ટ મળશે. ઓકે, મતલબ જે રાજકોટમાં ટેસ્ટ મળે સેમ ટુ સેમ? હા, સેમ ટુ સેમ. આ પકવાન છે, કાંદા, સિંગદાણા. Connected. Dara. Meethi chutney. Green chutney. A green chutney. A tikka chutney. Tikka chutney. Aseo, aapu plate taiyar. A bani. Okay. Okay. Avara. Karat banao. A badhu karat banao. વડાના ટુકડા કરવાના નાના નાના. આ મીઠું દહીં છે, લચ્છી ટાઈપ નું મીઠું દહીં. હા, આ ખજૂર ની ચટણી. ખજૂર ની? હા, ગ્રીન ચટણી. આ ગ્રીન રાજકોટ ની? રાજકોટ ની રસી. આ તીખાશ માટે. આ સેવ. ઇસ કનેક્ટેડ. બધી દાણા નાખવાના. આ દાડમ. પાછું ઉપરથી દહીં નાખવાનું. પાછું દહીં. હા, જીરાનો મસાલો. જીરાનો મસાલો. આ કમ્પ્લીટ આપણે દહીં વડાની પ્લેટ તૈયાર. આ રેડી થઈ ગઈ. હા, આ બટેટા. હા, બટેટા. આપણે હરે કૃષ્ણ દાળ પકવાના 3-3 વેરાયટી આપણે મંગાવી લીધી છે. સૌથી ફેમસ હોય અહીંયાના દાળ પકવાન. દાળ પકવાન પછી આપણે જોઈએ તો દહીંવડા અને ભૂંગળા બટેટા. 3-3 વેરાયટી એકદમ ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટમાં મળે છે. એકદમ રાજકોટનો જે દાળ પકવાન છે તે એ જ ટેસ્ટ અહીંયા તમને મળવાનો છે. તો સૌથી પહેલાં અને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું અને જેટલું આપણે મિક્સ કરીએ એટલે જ વધારે, જેટલું મિક્સ કરશો એટલે જ વધારે મજા આવશે, કારણ કે આ જે છે તે વેરાયટી એવી છે. તો હવે આપણે આને ટેસ્ટ કરી લઈએ. ખરેખર દાળ પકવાન એકદમ જોરદાર વેરાયટી છે. આખા સુરત તમે ફરી રહ્યા છો ને તો અંબિકા પિનેકલમાં તમારે દાળ પકવાન ખાવા માટે સ્પેશિયલ આવવું પડશે, એટલા જોરદાર ટેસ્ટ છે. હવે આપણે આ દાળવાળા છે એને પણ આ રીતે આપણે મિક્સ કરી લઈએ દહીંવડા, અને આપણે આ પ્રમાણે મિક્સ કરી લઈએ ને તો ખૂબ જ મજા આવશે. હવે આપણે આને ટેસ્ટ કરીએ. દહીંવડા એકદમ જોરદાર છે. દહીંવડામાં ખાસ વાત એ છે કે વડા ઘરે બનાવે છે, દહીં મીઠું એકદમ જોરદાર
ટેસ્ટ છે, મસાલા બધા છે તે ઘરે જ બનાવે છે, એટલે કોઈ પણ જાતનો સાઈડ ઇફેક્ટની કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ રહેતી નથી. હવે આપણે આ ભૂંગળા બટેટા જોઈ લે અને મિક્સ કરી લે અને આ ભૂંગળાની થેલી સાથે આપે છે. તમારે એક્સ્ટ્રા જોઈતી હોય, તમારે એક્સ્ટ્રા જોઈતી હોય તો તમે એક્સ્ટ્રા પણ મંગાવી શકો. ભૂંગળા બટેટા એકદમ જોરદાર છે, થોડા સ્પાઇસી છે. તમારે ઓછા સ્પાઇસી જોતા હોય તો પણ તમે કહી શકો. આમાં તીખી ચટણી એડ કરેલી હોય એના હિસાબે તીખી હોય. અને આપણે છાશની વાત કરીએ તો એકદમ દેશી જે કાઠિયાવાડી છાશ હોય એ પ્રમાણે મસાલાવાળી એકદમ સ્પેશિયલ છાશ આપવામાં આવે છે, તેના એક્સ્ટ્રા ચાર્જ છે. બાકી ઓલ ઓવર ટેસ્ટની વાત કરીએ તો એકદમ જોરદાર ટેસ્ટ છે બધી જ વેરાયટી. એક વખત ડેફિનેટલી તમારે અહીંયા આવવું, તમે અહીંયા આવશો એટલે બધી જ વેરાયટી બીજે ખાતા ભૂલી જશો, એટલી જોરદાર વેરાયટી અહીંયા બનાવવામાં આવે છે. અને તમને ટેસ્ટની વાત કરીએ તો એકદમ જોરદાર ટેસ્ટ મળવાનો છે. તો ઉમેદ છે કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો. અમારા ચેનલમાં નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.